आचार्यां प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम भाव अने भक्ति ए आपने त्यानी परिभाषा मुजब पुष्टि मार्गनी परिभाषा मुजब समानार्थी शब्द छे। बोलचाल मा भावना अर्थो घणा बधा थाय छे, मैं तमने समझाव्यु। ते भावना अर्थो साथे जे अपना संप्रदाय में पारिभाषिक अर्थ जे भावनो छे तेने नोखो करीने तारवो जोईए। एवी जड़ता नहीं बांधी लेवानी के तेथी जारे आपने भाव शब्द बोलिए त्यारे एज अर्थ में बोलिए। बोलवानो जारे प्रसंग आवे त्यारे जे प्रसंग होए ते मुजब कोई वक्ते बोलचाल में जे अर्थो वपराता होए भावना ते प्रसंग में भाव ने तेवा अर्थों में अपने भाव शब्द नो प्रयोग करी शकिए। पण जारे भावुक के भक्त अथवा भक्ति एवा बधा प्रसंगों नी चर्चा चाली रही होए ते वक्ते भाव नो जे पारिभाषिक अर्थ छे ते अपने एकदम એમ હાથમાં, સંસ્કૃતમાં એમ કહેવાય કરતલા મલક, એટલે હાથમાં ઘેઉંનો દાણો હોય તો આપણે એને કેવી રીતે પહેચાણી શકીએ, કે હાથમાં આમળો હોય તો આપણે એને કેવી રીતે પહેચાણી શકીએ, એ રીતે સ્પષ્ટ રીતે આપણને ભાવ શબ્દનો અર્થ સ્ફુટ થવો જોઈએ કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ, તેનો નામ ભાવ અથવા તેનો નામ ભક્તિ। હવે સહેજ તમને પ્રશ્ન થશે કે જો આ બંને શબ્દો સમાનાર્થી હોય તો પછી ભક્તિ ભાવ એવો શબ્દ પ્રયોગ થાય કે ન થાય। કોઈકને સમજ આવે મારો પ્રશ્ન? હા, બોલી શકાય? હા, ભક્તિભાવ સહિત બોલી શકાય એમ। અને અત્યારે જેમ આપણે કાલે ભાવનો અર્થ ભક્તિ ને ભક્તિનો અર્થ ભાવ, પછી ભક્તિ ભાવ આપણે બોલી શકીએ કે ના? કાલના અર્થમાં જોઈએ તો ભાવ ને ભક્તિ બે એક જ છે, છતાં સાથે બોલાય છે, એટલે એક સવાલ તો એ છે જ।
પાટલી તો નથી બદલી રહ્યા ને? પાટલી નહીં. અચ્છા, તો વાંધો નહીં. હા હા, તમને કઈ કેવું છે? હા હા, માઇક આપો ને ભાઈ. વિશ્લેષણમાં ભક્તિભાવ બોલી શકાય છે. હા હા, કારણ કે અન્ય ભાવના નિર્દેશની અંદર જો ભક્તિ પરત્વે જ આંગળી અંગુલી નિર્દેશ કરવો હોય તો ભક્તિભાવ બોલી શકાય છે. ભક્તિની વ્યાખ્યામાં ભાવ અને ભક્તિ અલગ અલગ બોલીએ તો ચાલશે. આમની વાત ખ્યાલમાં આવી, મને અતિશય પ્રસન્નતા થઈ કે જે વખતે આપણે ભક્તિભાવ એ શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ ને, તે વખતે ભાવ શબ્દનો અર્થ ભક્તિ નથી રહી જતો, પણ ભાવ શબ્દનો અર્થ ભક્તિ વાલો મનોભાવ, એવો બોલચાલનો અર્થ એનો થઈ જાય છે. ખ્યાલમાં આવ્યો ને? અને જો ભક્તિ સાથે જોડવો નથી તો ભાવ એ શબ્દ પોતે જ એ જ વાત કહી રહ્યો છે જે વાત આપણે ભક્તિ શબ્દથી કહેવા માંગીએ છીએ. અને જે ઠેકાણે આપણે ભક્તિભાવ એ શબ્દનો પ્રયોગ કરીએ છીએ તે વખતે પેલો ભાવ શબ્દ પોતાનો પેલો પારિભાષિક ભક્તિનો અર્થ છોડી દે છે અને બોલચાલનો અર્થ સ્વીકારી લેતો હોય છે, કે મનનો કોઈ પણ મનની કોઈ પણ વલણ તેનું નામ ભાવ. એ વખતે પેલો પારિભાષિક અર્થ નથી રહી જતો. મને બહુ પ્રસન્નતા થઈ. આવી રીતે બધા પાર્ટિસિપેટ કરે ને મને થોડોક ઉત્સાહ વધે, નહીં તો શું થાય કે હું બોલિંગ કરે રાખું ને કંઈ ફટકો કોઈ લગાડતો જ ન હોય, પછી મને એમ બીક લાગી જાય કે થઈ શું રહ્યું છે, બધું બમ્પર જ તો નથી જઈ રહ્યું. હા, ભગવાનનો એક અર્થ. અને એક વાત સમજો, સોરી, હો બોલજે, ચોક્કસ બોલજે, કે એમની વાત સાચી પડી એટલે એમને નથી અભિનંદન કહેતો, એને કહું છું. આ ભાઈ જેમણે એ ભલે જવાબ આપ્યો અને પછી પાટલી બદલી લીધી, એ એક મોટો ગુણ છે. હા, નહીં એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે કોઈક વખતે તમે કદાચ ન બદલી હોય પણ બદલવી એ પડી હોય પાટલી, તોય વાંધો નહીં. આપણે તો કેમ કે વાતને સમજવી છે ને, ધારો કે પાટલી બદલીને પણ વાત સમજમાં આવતી હોય તો બદલી નાખવી. મૂળ મુદ્દો આપણો તમારો ને મારો એ છે કે વાતને કેવી રીતે સ્પષ્ટ કરવી. એ કોઈક વખતે વાતને પકડીને સ્પષ્ટ કરી શકાતી, પકડીને સ્પષ્ટ કરી, કોઈક વખતે એમ લાગે કે પકડીને બેસીશું તો વાત વધારે ગૂંચવણમાં મુકાઈ જશે, એટલે બદલી નાખવી, એમાં કંઈ વાંધો નહીં. એમાં કંઈ પેલું ચૂંટણી જેવું નથી, ગંભીર વિષય, આ તો સમજવાનો વિષય છે. એટલે તમને પણ હું અભિનંદન આપું છું. હા, ત્યારે એ મનોભાવના અર્થમાં ભાવ થઈ જાય છે, અને નહીં તો ભાવનો અર્થ ભક્તિ પણ છે. ખ્યાલમાં આવ્યું ને? હવે બીજી બધી આજે તમારે બપોરે શું ચર્ચા થઈ એ તો તમે પેરેલલ કરતા રહેશો, અને કંઈક પૂછવું હોય તો ચોક્કસ પૂછી પણ શકો છો. હા, સોરી સોરી, હા બોલાઈ ગયો. એક અર્થ મહાત્મા જ્ઞાન વત્તા લાગણી, તો ભગવાનનો એક અર્થ સર્વગુણ સંપન્ન અને સર્વદોષ રહિત એવો થાય. હા, તો આ કંસ વધ ભગવાન કોકવાર ચોરી પણ કરી છે, જૂઠું પણ બોલ્યા છે, તો એ દોષ નો કહેવાય ને દોષ રહિત કઈ રીતે? આજે બપોરે આ પ્રશ્ન ચર્ચાયો હતો. અચ્છા અચ્છા, અચ્છા તો સૌથી પહેલા તો તું જ માઇક પકડ, કે તારો શું વિચાર છે આ બાબતમાં. ચેરિટી બિગિન્સ એટ હોમ, આ તો તે સવાલ કર્યો,
તારો કંઈક આ બાબતમાં અભિગમ છે કે નહીં? ધારો હું તને આ પ્રશ્ન કરું તો તું મને શું જવાબ આપે, અથવા હું ન કરું બીજો કોઈ કરે, તું શું જવાબ આપવા માંગીશ? હા, અચ્છા કોઈક બીજો જવાબ આપશે? આનો પ્રશ્ન તો ખ્યાલમાં આવ્યો કે નહીં? હા, અચ્છા ભાઈ પ્રશ્ન ફરીથી બોલ. પહેલા આ શું બોલવા માંગે છે? કે પ્રભુને સર્વગુણ સંપન્ન અને સર્વદોષ રહિત કહેવામાં આવે છે, છતાં પણ પ્રભુએ કંસ વધ કર્યો છે એટલે ત્યાં વધ પણ કર્યો છે, અમુક જગ્યાએ જૂઠું પણ બોલ્યા છે એટલે ત્યાં ખોટો બોલવાનો દોષ પણ છે, એવી જ રીતે અમુક એ પ્રકારની લીલાઓ છે જે દોષમાં અત્યારે ગણવામાં આવે છે સામાન્ય અર્થમાં, તો પ્રભુને સર્વદોષ રહિત કેમ કહેવામાં આવે છે? હવે તો પ્રશ્ન આવ્યો ખ્યાલમાં. જો કે એક વાત મારે જણાવવાની રહી કે અને સ્નેહ, મહાત્મ જ્ઞાન વત્તા સ્નેહ ભક્તિ હોય અને હોય તો હોય, તેથી ભગવાન સર્વગુણ સંપન્ન છે ને સર્વદોષ રહિત છે, આ પ્રશ્નનો આ વિધાન સાથે શું સંબંધ? ધારો કે મહાત્મ્ય જ્ઞાન વત્તા સ્નેહ બરાબર ભક્તિ, એ આપણને માન્ય છે, તેથી ભગવાન સર્વગુણ સંપન્ન અને સર્વદોષ રહિત છે એમ કોઈ આપણને નિષ્કર્ષ કાઢવા, સમીકરણ કાઢવાનું કહે તો કાઢી શકાય? નહીં. આ પ્રશ્ન ઉદ્ભવ્યો કેમ એ જાણવા માંગુ છું. એ તને ઈચ્છા હોય, બીજા કોઈને ઈચ્છા હોય તો બીજો કોઈ બોલે. શરદ ભાઈ, અરે બીજાનું માઇક તો નહીં જૂટવી લે એને ચાન્સ આપ. અચ્છા અચ્છા, ના એ માઠું નહીં લાગે શરદભાઈ, માઠું લાગશે લેવા ને નામ, અમને લામ નામ લેવામાં શું છે? અમારે જે છાપામાં છપાય તો એ વાંધો નથી આવતો, તો એમાં શું વાંધો આવે? અમારે જે ગુણ દોષ વિશે ચર્ચા ચાલતી હતી શરદ બાવા ને બધા વચ્ચે, ત્યારે એમ કે આ બાબતે કયા કયા પ્રકારના દોષો ને કયા કયા પ્રકારના ગુણો છે એ બાબતના વિભાગ કરતી વખતે એમ કે આ દોષના પ્રકારો ને દોષ વિશે. પ્રશ્ન એમ ઉદભવ્યો કે ભક્તિનો મતલબ મહાત્મ્ય જ્ઞાન વત્તા સ્નેહ, મહાત્મ્ય જ્ઞાનનો મતલબ શું? તો એક ભાઈ એમ કહ્યું કે સર્વગુણ સંપન્ન અને સર્વદોષ રહિત એવા ભગવાનનું જ્ઞાન. તો તે સ્થિતિમાં સર્વદોષ, હવે કડી આવી ને બરાબર જો આ કડી છે એની, કે સર્વગુણ સંપન્ન સર્વદોષ રહિત જે હોય તે મહાત્મ્ય, અને તેવો જ્ઞાન પછીથી સુદૃઢ સર્વતોધિક સ્નેહ હોય તો મહાત્મ્ય જ્ઞાન વત્તા સ્નેહ બરાબર ભક્તિ. તો પછી એ પ્રશ્ન થાય કે ભગવાને જો આવી બધી લીલાઓ કરી તો પછી મહાત્મ્ય એમનો કેવી રીતે જાણવો અથવા માનવો સ્વીકારવો, અને તે જો મહાત્મ્ય પ્રભુનો આપણે જાણી સમજી કે સ્વીકાર